ભરૂચના પાલેજ ચિસ્તિયાનગર ખાતે સર્વધર્મ સર્વજ્ઞાતિ યુવક યુવતીઓનો સમૂહલગ્નોત્સવ યોજાયો. આયોજિત સમૂહલગ્નોત્સવ સમારોહમાં 11 ઈગલોએ સાંસ્કારિક જીવનનો પ્રારંભ કર્યો હતો. ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત શ્રી સત્યાનગર ખાતે સૈયદ મોટા મિયા બાવા માંગરોળની ઐતિહાસિક ગાદી પ્રેરિત ગ્લોબલ સુફી પીસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટ તેમજ કડીવાલા ગાંચી ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વધર્મ સર્વજ્ઞાતિના યુવક યુવતીઓનો સમૂહલગ્નોત્સવ સમારોહ યોજાયો હતો. આયોજિત સમૂહલગ્નોત્સવ સમારોહમાં 9 મુસ્લિમ સમાજના યુગલો તેમજ 2 હિન્દુ સમાજના યુગલોએ પોતાના ધર્મના રીત રિવાજ મુજબ લગ્નના પવિત્ર બંધનમાં જોડાયા હતા, જ્યારે હિન્દુ અને મુસ્લિમ સમાજના યુગલો લગ્નના પવિત્ર બંધનમાં જોડાયા. ત્યારે ચિસ્તિયાનગરના પવિત્ર ધરતી કોમી એકતાના દીપથી પ્રજ્વલિત થઈ ઉઠી હતી. કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફની આયાતુતિ કરવામાં આવી હતી. ત્યારબાદ સલીમ સેગવવાલાએ ઉપસ્થિત અતિથિઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત ટ્રસ્ટીઓ તેમજ સખીદાતાઓની સાથે સાથે મીડિયાકર્મીઓનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી રહાન કડીવાલાએ સંસ્થા દ્વારા થઈ રહેલી સેવાકીય પ્રવૃત્તિઓ વિશે સુંદર ચિતાર રજૂ કર્યો હતો. સેવાકીય પ્રવૃત્તિઓ દરેક સમાજને મદદરૂપ થવા માટે વર્ષોથી મોટા મિયા બાવા સાહેબના વડીલોથી ચાલતી આવી છે અને અવિરત ચાલતી રહેશે એમ તેઓએ જણાવ્યું હતું. સમારોહના મુખ્ય વક્તા ડૉક્ટર મત્તાઉદ્દીન બાવા સાહેબે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આ ટ્રસ્ટ દરેક સમાજને મદદરૂપ થઈ રહ્યું છે. ઉપસ્થિતોને તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો. શેર રજૂ કરતા તેઓએ જણાવ્યું હતું કે યહી હે ઇબાદત જો વક્ત પર કામાય ઇન્સા કો ઇન્સા, આજે આપણે સૌ જનો માટે ઉપસ્થિત થયા છે તેવા નવયુગલો માટે દુઆ કરવાની છે. તેઓનું સંસારિક જીવન સુખમય અને સફળ નીવડે એ માટે દુઆઓ આપી હતી. નવયુગલોના જીવનનો અધ્યાય છે એમ તેઓએ જણાવ્યું હતું. કપરા સંજોગોમાંથી પસાર થતા એટલા બધા પરિપક્વ થઈ ગયા કે તેઓ ગળાઈ ગયા. નવયુગલોને કહ્યું હતું કે ભૂતકાળને ભૂલી વર્તમાનને યાદ કરી તમારા જીવનને આગળ ધપાવજો એમ તેઓએ જણાવ્યું હતું. નિસ્વાર્થ ભાવનાથી કાર્ય કરવા તેઓએ અનુરોધ કર્યો હતો. સમારોહને સફળ બનાવવા માટે યુવાનોની પ્રશંસા કરી હતી. સૌને મુબારકબાદી પાઠવી હતી. ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા ડભોઈ કડીવાળા ગાંચી સમાજના યુવાનો તેમજ સખીદાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે ટ્રસ્ટને મદદરૂપ બનનાર સખીદાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને યુવાનોએ ખૂબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો. અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ જ્યારે નવોઢાએ સજ્જન નયનોએ વિદાય લીધી ત્યારે ખૂબ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. યાકુબ પટેલ જેડેસ્ટીવી ભરૂચ. નગર ખાતે આજે સર્વધર્મ સર્વજ્ઞાતિના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. તે સમારોહમાં 11 નવયુગલોએ ભાગ લીધો હતો, જેમાં 9 મુસ્લિમ સમાજના અને 2 હિન્દુ સમાજના યુગલોએ પોતાના ધર્મના રીત રિવાજ મુજબ નવજીવન સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો. અમે આપને જે દ્રશ્યમાં બતાવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો. આજે સ્ટેજ પર ખુશનસીબ દુલ્હા અને દુલ્હાનો બેઠેલા છે, તેઓ આજે પોતાના સાંસારિક જીવનનો પ્રારંભ કરી રહ્યા છે. અને મોટા મિયા ગાડી ઐતિહાસિક ગાડીના ટ્રસ્ટીઓ દ્વારા આ કાર્યક્રમને સુંદર અને સરાહનીય છે તેનું સમાપન કરવામાં આવ્યું છે. અને વર્ષોથી આ ગાડી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે, એ ખૂબ જ સરાહનીય કાર્ય છે. અને અન્ય સંસ્થાઓ માટે આ